આજના લેક્ચરની અંદર ધોરણ 10 ચેપ્ટર 3 જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જેને ઇંગ્લિશમાં કહીએ તો પેર ઓફ લિનિયર ઇક્વેશન્સ ઇન ટુ વેરિયેબલ. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આ ટોપિકની અંદર આપણે ગયા લેક્ચરની અંદર આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેવાય એ અગાઉના લેક્ચરોની અંદર આપણે સમજી ગયા છીએ. એ પછી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કોને કહેવાય એ પણ સમજી ગયા છીએ. તેમજ ઉકેલ મેળવવાની કેટલીક રીતો, જેવી કે આલેખની રીત, આદેશની રીત, લોપની રીત, ચોકડી ગુણાકારની રીત અને લોપની વિશિષ્ટ રીત, આ 5 રીતે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવી શકીએ છીએ. તો એમાંથી આપણે 2 રીતો, જે આલેખની રીત અને આદેશની રીત, જેના વિશે આપણે જોઈ ચૂક્યા છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે આદેશની રીતે કેટલાક પ્રશ્નો ઉકેલીશું. તો જોઈએ, નીચે આપે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ના ઉકેલ આદેશની રીતે મેળવો. તો આની અંદર પ્રશ્ન નંબર 1, જેમાં 2 સમીકરણ આપણને આપેલા છે, એક્સ પ્લસ વાય બરાબર 6 અને એક્સ માઇનસ વાય બરાબર 4. આ બંને સમીકરણને આદેશની રીતે ઉકેલો. એક્ઝામમાં આને તે પ્રશ્ન પૂછે તો એને માત્ર આદેશની રીતે જ ઉકેલવું પડે, બાકી કોઈ રીત આપણે અહીં ઉપયોગમાં લઈ શકતા નથી. તો આદેશની રીતની અંદર આપણે કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખેલા છે કે જે સમીકરણ આપેલા છે એના એક સ્વરૂપમાં રાખીશું. એટલે કે અહીંયા 2 સમીકરણ આપણને આપેલા છે, એક્સ પ્લસ વાય બરાબર 14, જેને કહીશું સમીકરણ 1, એની એક પોઝિશનમાં રાખીશું. બીજું આપેલ છે એક્સ માઇનસ વાય બરાબર 4, જેને સમીકરણ 2 કહીશું. હવે આદેશ કોને કહીએ? તો આપેલ બંને સમીકરણ પૈકી જે સમીકરણ તમને સરળ લાગે છે, જેમ કે આ બંનેમાં જોઈએ તો સરળતા આપણને અહીંયા થોડો અંક મોટો જોવા મળે છે, અહીંયા અંક નાનો જોવા મળે છે, તો આપણને સરળતા સામાન છે. તો સમીકરણ 2 માં, એટલે કે આપણને સમીકરણ 2 સરળ દેખાતું હોય તો સમીકરણ 2 પરથી, બંનેમાંથી જે સમીકરણ સરળ છે એટલે કે સમીકરણ 2 પરથી, સમીકરણ 2 ની અંદર આપેલ બંને ચલ એટલે કે એક્સ અને વાય પૈકી આપણને જે સરળ લાગે એ ચલને કરતા કરીશું. એટલે કે એક્સ ને કરતા કરીએ માઇનસ વાયને સામે લઈ જઈશું. સામે લઈ જઈશું તો પ્લસ થઈ જશે, એટલે કે એક્સ બરાબર વાય સામે જાય તો વાય પ્લસ પ્લસ 4 હતા એમના એમ. તો આ જે આપણને મળ્યું છે એને આપણે શું કહીએ છીએ? આદેશ. શું કહીએ છીએ? આદેશ. આ આદેશ એ ક્યાંથી મળ્યું છે? તો સમીકરણ 2 માંથી. એટલે કે આદેશ જે સમીકરણમાંથી લેવામાં આવે તે સમીકરણમાં આદેશ આપણે મૂકી શકતા નથી. એનો મતલબ કે આ આદેશને આપણે તે સિવાયનું સમીકરણ એટલે કે સમીકરણ 1 માં મૂકીશું. તો ને સમીકરણ 1 માં મૂકતા, ચલો સમીકરણ 1 માં મૂકવામાં આવે તો જ્યાં સમીકરણ 1 માં x જોવા મળે ત્યાં શું મૂકીશું? y પ્લસ 4. એટલે x ની જગ્યાએ y પ્લસ 4 પ્લસ y એમની એમ બરાબર 14. તો આનું સાદરૂપ આપીએ તો આ 1y અને આ 1y બંનેનો સરવાળો એટલે કે 2y બરાબર 14. આ 4 ને સામે લઈ જઈશું તો માઇનસ 4,
therefore 2y is equal to 14 માંથી 4 જાય તો કેટલા રહેશે 10 ચલો 2 ને સામે લઈશું તો y બરાબર 10 ભાગ્યા 2 10 ને 2 વડે ભાગો તો y કેટલા મળશે 5 મતલબ આદેશને અન્ય સમીકરણમાં મૂકવાથી કોઈ પણ એક ચલની કિંમત મળશે અને આ જે ચલની કિંમત મળે એ ચલની કિંમતને આદેશ એટલે કે x પ્લસ x બરાબર y પ્લસ 4 માં મૂકતા જો મૂકવામાં આવે તો x બરાબર y y શું જોવા મળે 5 તો 5 મૂકી તો 5 પ્લસ 4 એટલે કે x ની કિંમત હશે 5 અને 4 નો સરવાળો 9 તો બીજા ચલની કિંમત મળશે બંને ચલની કિંમત મળી એ બંને ચલની કિંમત એ કેવી કિંમત છે કે બંને સમીકરણોનું સમાધાન કરે છે જેને આપણે ઉકેલ કહીએ છીએ ગયા લેક્ચરની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ તો આમ ઉકેલનો એટલે કે ગણમાં ક્રમયુક્ત જોડ એ ક્રમયુક્ત જોડમાં x પહેલા લખીશું 9 અને y પછી લખીશું 5 તો આ થશે આપણો ઉકેલ કઈ રીતે આદેશની રીતે ચલો આ જ રીતે જોઈએ પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 જેમાં સમીકરણ આપેલ છે s માઇનસ t બરાબર 3 અને s અપોન 3 પ્લસ t બાય 2 બરાબર 6 આ બંને સમીકરણને આદેશની રીતે ઉકેલો ચલો તો અગાઉનો પ્રશ્ન આપણે જોઈ ચૂક્યા તેમ આદેશની રીતે ઉકેલવું હોય તો સમીકરણની પોઝિશન આપણે બદલતા નથી જે છે એના એમ જ રાખીશું s માઇનસ t બરાબર 3 આને કહીશું 1 અને s બાય 3 પ્લસ t બાય 2 ઇઝ ઇક્વલ ટુ 6 આને કહીશું 2 ચલો તો આદેશની રીતે ઉકેલવા માટે પહેલા શું જોઈશે તો આદેશ અને એ આદેશ આપણે ક્યાંથી લઈશું તો આપેલ બંને સમીકરણ પૈકી આપણને જે સમીકરણ સરળ લાગે છે ચલો જુઓ તો બંનેમાંથી તમને કયું સમીકરણ સરળ જોવા મળે છે સમીકરણ 1 તો સમીકરણ 1 પરથી ચાલીશું સમીકરણ 1 પરથી ચલો 1 પરથી આપેલ બંને ચલ s અને t પૈકી કોઈ પણ એક ચલ જે તમને અનુકૂળ છે તો આપણને અનુકૂળ કયો હશે પ્લસ હશે તે તો માઇનસ વાળાને સામે લઈ લઈશું એટલે કે s ને કરતા બનાવીએ s ને કરતા બનાવીએ તો શું થશે s બરાબર t સામે જશે તો પ્લસ પ્લસ 3 તો આ જે મળ્યું એને આપણે શું કહીએ આદેશ ચલો તો સમીકરણ 1 પરથી આપણને આદેશ મળી ગયો હવે આ આદેશની જેમાંથી આદેશ મળેલો તે સમીકરણમાં મૂકતા નથી સામાં મૂકીશું 2 માં તો સમીકરણ 2 માં મૂકતા ચલો સમીકરણ 2 માં મૂકીએ તો જ્યાં s જોવા મળે છે ત્યાં શું મૂકીશું t પ્લસ 3 બાય 3 પ્લસ t બાય 2 બરાબર 6 ચલો હવે આનું સાદરૂપ આપીશ તો કેવી રીતે આપીશું તો લસા લઈશું 3 અને 2 નો લસા 3 અને 2 નો લસા જો તમને લસા લેતા નથી આવડતું તો 3 અને 2 અવયવીકરણની રીતે આપણે મેળવી શકીએ ચલો 2 થી ભાગ ચાલશે 3 એમના 2 એકા 2 3 થી ભાગ ચાલશે 3 એકા 3 ચલો 1 થઈ ગયા તો અહીં મળેલા અંકોનો ગુણાકાર એટલે કે કેટલો થશે 3 નું 6 તો અહીંયા લસા 6 થયો એનો મતલબ કે અહીંયા 6 ગુણીશું તો 3 વડે ભાગ ચાલે એટલે કે 2 મતલબ 2 અંદર ગુણાશે એટલે કેટલા થશે 2t + 6 પ્લસ અહીંયા 6 ગુણાશે તો 2 વડે ભાગ ચાલશે 3 તો 3 અંદર ગુણાશે એટલે 3t બરાબર 6 એ સામે
छ साथे गुणिए तो केटला थशे 36 केटला थशे 36 હવે જે જોવામાં આવે તો 3t + 2t એટલે કેટલા થાય 5t બરાબર 36 આ 6 ને સામે લઈએ તો માઈનસ 6 એટલે કે 5t બરાબર 36 માંથી 6 માઈનસ કરવામાં આવે તો કેટલા થાય 30 હવે 5 ને સામે લઈએ તો t બરાબર 30 ભાગ્યા 5 5 6 30 એટલે કે t બરાબર 6 થશે ચલ એક ચલની કિંમત મળી એટલે કે અહીં આદેશને બંનેમાંથી જેમાંથી આદેશ લીધેલો હતો એટલે કે સમીકરણ 1 માંથી આદેશ લીધો તો આ આદેશને સમીકરણ 2 માં મૂક્યો 2 માં મૂકવાથી આપણને એક ચલની કિંમત મળી આ ચલની કિંમતને આપણે ક્યાં મૂકીશું તો પાછા આદેશમાં મૂકીશું એટલે કે ને ક્યાં આદેશ s બરાબર t + 3 માં મુક્તા ચલ આમાં મૂકીએ તો t કેટલા હતા 6 તો 6 + 3 એટલે કે 9 તો s મળશે 9 મતલબ બંને ચલની કિંમત આપણને મળી ગઈ છે અને બંને ચલની કિંમત એટલે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ તો ઉકેલ ગણ શું થશે ગણમાં ક્રમિક્ત જોડ એમાં પહેલા લખીશું s 9 અને પછી લખીશું t કેટલા 6 તો આ થયો આપણો ઉકેલ ગ કઈ રીતે આદેશની રીતે ચલો એ પછી આપણે જોઈશું પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3 જેમાં સમીકરણ છે 3x - y = 3 અને બીજું સમીકરણ આપેલ છે 9x - 3y = 9 આદેશની રીતે ઉકેલ ચલો તો અહીં આપણને બે સમીકરણ આપ્યા છે જેને આદેશની રીતે ઉકેલવા છે તો આદેશની રીતે ઉકેલવામાં આપણે સમીકરણને કોઈ ડિસ્ટર્બ કરતા નથી એટલે કે એમાં કોઈ ફેરફાર કરતા નથી જેમ આપ્યા છે એમને લઈએ છે જે આપણને 3x - y = 3 જેને આપણે સમીકરણ 1 કહીશું અને 9x - 3y = 9 જેને સમીકરણ 2 કહીશું કઈ રીતે ઉકેલવા છે કઈ રીતે તો આદેશની રીતે ઉકેલવા માટે સૌ પ્રથમ તો આદેશ મેળવવો પડે અને આદેશ ક્યાંથી લઈએ તો આપેલ બંને સમીકરણ પૈકી જે સમીકરણ આપણા માટે સરળ છે તે સમીકરણમાંથી લઈશું તો કયું સમીકરણ આપણા માટે સરળ છે 1 તો સમીકરણ 1 પરથી ચલ 1 પરથી 1 ની અંદર આપેલા બંને ચલ x અને y પૈકી કયો ચલ તમને સરળ લાગે છે તો એકલો ચલ છે તો આ y ને માઈનસ છે આમ લેવામાં આવે તો પ્લસ થશે અને આ 3 ને આમ લેવામાં આવે તો માઈનસ થશે એટલે કે સમીકરણ 1 પરથી y ને કરતા કરીશું એટલે કે y બરાબર આ 3 આમ આવશે એટલે કે 3x - 3 થશે જેને શું કહીએ આદેશ ચલો તો સમીકરણ 1 પરથી આદેશ મળ્યો હોવાથી સમીકરણ 1 માં આદેશ મૂકી શકાતો નથી તો તે સિવાય અન્ય સમીકરણ કયું રહેશે સમીકરણ 2 તો સમીકરણ 2 ની અંદર જ્યાં y જોવા મળે છે ત્યાં શું મૂકીશું 3x - 3 ચલો મૂકીએ તો ને સમીકરણ 2 માં મુક્તા ચલો સમીકરણ 2 માં મૂકીએ તો ચલો મુકાવો તો 9x - 3y y એટલે કે ગુણાકારમાં 3x - 3 = 9 હવે જો જોઈએ તો 9x - 3 ની અંદર ગુણો તો 9x - - + 9 = 9
એટલે કે 9x + 9x - કેન્સલ થશે એટલે કે 9 = 9 અહીંયા ચલની કિંમત મળી જ નથી પરંતુ જે મળેલ છે તે સત્ય છે તે સત્ય છે અને જ્યારે આ પરિસ્થિતિ રચાય ત્યારે આપણે સમજીશું કે બંને રેખાઓ જે સમીકરણ આપ્યા છે એ સમીકરણ જે રેખા બતાવે છે એ એક જ રેખા છે બંનેની એક જ રેખા છે જુઓ સમીકરણ 1 ને આપણે 3 વડે ગુણીએ તો 3 તરી 9x - 3y = 3 એટલે કે બંને સમીકરણ એક જ છે મતલબ બંને સમીકરણ એક જ રેખા બતાવે છે એનો મતલબ કે બંને રેખાઓ સંપાતી છે બીજા શબ્દોમાં કહીએ તો એકાકાર છે તો શું કહીશું ધેરફોર આપેલ બંને સમીકરણ એ સંપાતી રેખા દર્શાવે છે અને જો સંપાતી રેખા હોય જો સંપાતી રેખા હોય તો તો ઉકેલ ગણ અનંત ગણ મળે કેવો મળે અનંત ગણ મળે ચલો તો આનો ઉકેલ થશે અનંત ગણ ચલો એ જ રીતે જોઈશું પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 4 જેમાં સમીકરણ છે 0.2x + 0.3y = 1.3 અને બીજું સમીકરણ આપેલ છે 0.4x + 0.5y = 2.3 ચલો આપેલ બંને સમીકરણને આદેશની રીતે ઉકેલ ચલો કેટલાક બાળકો પોઈન્ટમાં જોઈ અને ગભરાતા હોય છે ગભરાવાની કોઈ જરૂર નથી અહીંયા આપણને સમીકરણ જે આપેલા છે એમાં જુઓ દરેકે દરેક પદમાં સહગુણક 0.2 0.3 1.3 0.4 0.5 2.3 એટલે કે દરેકમાં પોઈન્ટ સમાન છે દરેકમાં પોઈન્ટ સમાન હોય તો તો સરળ જ છે ગભરાવાની જરૂર નથી ગભરાવાની જરૂર નથી ચલો કેવા આપેલ સમીકરણ તો 0.2x + 0.3y = 1.3 એક આપેલું છે બીજું આપેલું છે 0.4x + 0.5y = 2.3 ચલો ગભરાવાની જરૂર ખરી નહીં કેમ નહીં સમાન પોઈન્ટ છે તો દરેક પદને 10 વડે ગુણતા 10 વડે ગુણતા જો 10 વડે ગુણવામાં આવે તો પોઈન્ટ આપણે દૂર કરીએ તો દરેકના છેદમાં 10 છે એવું કહી શકાય આ કેના કહી શકાય તો દરેકને 10 વડે ગુણીએ તો દરેકના છેદમાં રહેલા 10 શું થશે કટ થશે અને કટ થશે તો તો 2x + 3y = 13 સમીકરણ 1 થશે અને આ જ રીતે બીજાને પણ દરેક પદને 10 વડે ગુણીએ તો 4x + 5y = 23 થશે અને કીસુ સમીકરણ 2 ચલો તો હવે ગભરાવાની જરૂર ખરી નહીં પોઈન્ટ આપણે દૂર કરી ચૂક્યા છીએ હવે જે કરતા હતા એના એ જ કઈ રીતે ઉકેલવા છે આદેશની રીતે જો આદેશની રીતે ઉકેલવું હોય તો તો શું કરીએ કોઈ પણ એક સમીકરણ પસંદ કરીશું જે આપણા માટે સરળ હશે અહીંયા જોવા જે બંને સમીકરણ સેમ જેવા જોવા મળે છે પરંતુ એક તો બી સરળ છે તો સમીકરણ 1 લઈશું કઈ લઈશું સમીકરણ 1 પરથી ચલો સમીકરણ 1 પરથી x ને કરતા બનાવવામાં આવે તો કેવી રીતના બનાવીશું તો આ પદ એમ રહેશે આ સામે જશે મતલબ x બરાબર સામે જશે તો 13 - 3y અને આ બે ભાગાકારમાં જશે તો આ મળી ગયો ચલો આપણને આદેશ
આ આદેશ ક્યાંથી લીધો છે આપણે? ક્યાંથી લીધો? સમીકરણ એક માંથી. તો આ આદેશ ને અન્ય સમીકરણ એટલે કે સમીકરણ બે માં મૂકીશું. સમીકરણ બે માં ને સમીકરણ બે માં મૂકતા, ચલો બે માં મૂકીએ તો બે શું આપેલું છે? ચાર ગુણાકાર માં એક્સ, એક્સ ની જગ્યાએ શું મૂકીશું? તો તેર માઇનસ ત્રણ વાય બાય ટુ, ચલો પ્લસ ફાઈવ વાય એમ ના એમ ઇઝ ઇક્વલ ટુ ત્રેવીસ, ઇઝ ઇક્વલ ટુ ત્રેવીસ. હવે જોઈએ તો બે દુ ચાર કટ થશે, આ બે એ અંશમાં ગુણાકારમાં છે તો અંદર ગુણી દઈશું તો તેર નું છવ્વીસ માઇનસ ત્રણ નું છ વાય પ્લસ પાંચ વાય એમ ના એમ બરાબર ત્રેવીસ. ચલો આનું સાદરૂપ આપીએ તો અહીંયા માઇનસ છ વાય છે, અહીંયા પ્લસ પાંચ વાય છે, તો અસમાન ચિહ્નો હોય તો શું થાય? બાદ બાકી, મતલબ છ માંથી પાંચ કેન્સલ થશે, એ મોટાનું ચિહ્ન માઇનસ વાય. આ છવ્વીસ ને હું સામે લઈ જઉં તો શું થશે? ત્રેવીસ માઇનસ છવ્વીસ, એટલે કે માઇનસ વાય બરાબર છવ્વીસ માંથી ત્રેવીસ જાય માઇનસ ત્રણ. સામ સામે બંને માઇનસ છે, માઇનસ ગુણો તો શું થઈ જશે? પ્લસ, એટલે કે વાય બરાબર ત્રણ. ચલો એક ચલની કિંમત મળી છે. હવે આ મળેલ કિંમતને આપણે ક્યાં મૂકીએ? તો આદેશમાં. તો આદેશમાં મૂકવામાં આવે તો ને આદેશ કયો છે? x બરાબર 13 માઇનસ 3y બાય 2 માં મૂકતા. ચલો મૂકાવો તો કેવી રીતના મૂકીશું? તો 13 એમ ના એમ 3 એમ ના એમ y ની જગ્યાએ 3 બાય 2. ચલો 13 એમ ના એમ 3 તરી 9 બાય 2. 13 માંથી 9 જાય તો કેટલા રહેશે? કેટલા રહેશે? 4, 4 બાય 2. તો 4 ને 2 વડે ભાગો કેટલા થશે? 2, એટલે કે x બરાબર 2. બીજા ચલની કિંમત મળી. આમ આમ માગેલ ઉકેલ ગણ, માગેલ ઉકેલ ગણ છગડિયા કૌંસ ની અંદર ક્રમિક્ત જોડ એટલે કે ગણમાં ક્રમિક્ત જોડ કઈ આવશે? પહેલા x એટલે કે 2 આવશે, પછી y એટલે કે 3. તો આ થયો આપણો ઉકેલ ગણ, વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ગણ. કઈ રીતે? આદેશની રીતે. ચલો આગળ જોઈશું પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 જેમાં એક સમીકરણ આપેલ છે વર્ગમૂળ ની અંદર 2x પ્લસ વર્ગમૂળ ની અંદર 3y બરાબર 0, અને બીજું આપેલ છે વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. ચલો આદેશની રીતે ઉકેલો. તો અહીં આપણને પ્રશ્ન નંબર 5 બે સમીકરણ આપેલ છે, આદેશની રીતે ઉકેલવાના છે. તો આદેશની રીતે ઉકેલવા માટે અહીંયા બંને સમીકરણને એની એ જ સ્થિતિમાં રાખીશું. સમીકરણ 1 ને સમીકરણ 2. ચલો તો અગાઉના આપણે ચાર પ્રશ્નો જોઈ ગયા તે પ્રમાણે હવે તમને યાદ થઈ ગયું છે કે આદેશની રીતે ઉકેલવું હોય તો સૌપ્રથમ શું કરીશું? તો એની સ્થિતિમાં ભલે સમીકરણ હોય આપણને એ તકલીફ નથી. એની આગળના પ્રશ્નની અંદર પોઈન્ટ હતો તો આપણે પહેલો પોઈન્ટને દૂર કરી પછી સમીકરણ કરવું, આમાં એવું કહેવાની જરૂર નથી. તો સમીકરણ 1 અને 2, હવે બેમાંથી કોઈ એક સમીકરણ પસંદ કરીશું તો આપણને બેમાંથી સરળ સ્વરૂપ કયું જોવા મળે છે? તો એકમાં પ્લસ છે, માઇનસ છે, માઇનસને સામે લઈ જઈએ તો પ્લસ થઈ જાય. તો સમીકરણ 2 સરળ જોવા મળે છે, અને જે સમીકરણ આપણને સાદરૂપ આપવામાં સરળ લાગે તો તે સમીકરણમાંથી આદેશ મેળવીશું. એટલે કે અહીં કયું સમીકરણ આપણને સરળ લાગે છે? સમીકરણ 2. તો સમીકરણ 2 પરથી, ચલો 2 પરથી કોને કરતા કરવો? x ને, x ની કરતા કરવો તો x બરાબર આ જશે સામે એટલે કે વર્ગમૂળમાં 8y, અને x ની સાથે
वर्गमूल में त्रण गुणाकार में छे ए सामे ज छे એટલે वर्गमूल में त्रण भागाकार में आ थई गयो आपणो आदेश। चलो हवे आ आदेश समीकरण बे माथी लीधो तो क्या मूकीशू समीकरण एक मां अन समीकरण एक मां मूकी तो ने समीकरण एक मां मुकता। चलो एनो मतलब कि वर्गमूल में बे x की जगह वर्गमूल में 8 y अपॉन वर्गमूल में 3 प्लस 3 वर्गमूल में 3 y बराबर 0 एम ने उम्र राखीशु। હવે આપીશું અનુસાદરૂપ તો કઈ રીતે થશે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 8 તો વર્ગમૂળની અંદર 8 2 16 આ થશે y છેદમાં વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 3 y બરાબર 0 એમ ને એમ। ચલ હવે આ વર્ગમૂળમાં 3 લસા લઈ લઈએ તો શું થશે તો વર્ગમૂળમાં 16 y પ્લસ વર્ગમૂળમાં 3 અહીંયા ગુણાશે એટલે વર્ગમૂળમાં 3 નો શું થશે વર્ગ અને વર્ગ થાય તો આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ દૂર થશે એટલે કે 3y બરાબર 0। બીજું જો જોઈએ તો અહીંયા વર્ગમૂળની અંદર 16 છે અને 16 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે જેનું વર્ગમૂળ નીકળી શકે છે તો 16 નું વર્ગમૂળ કેટલું થશે બેટા કેટલું થશે 4 તો 4y + 3y = 0 મતલબ 4 ને 3 7y = 0 એટલે કે 7 સામે જશે તો y = 0 એક ચલની કિંમત આપણને મળી ગઈ। ચલો હવે આ મળેલી કિંમતને ક્યાં મૂકીશું તો આદેશની અંદર મૂકીશું ને આદેશ કયો હતો x = વર્ગમૂળમાં 8y / વર્ગમૂળમાં 3 માં મૂકતા। ચલો અહીંયા મૂકીએ તો y શું થશે 0 એટલે કે વર્ગમૂળમાં 8 ભાગ્યા વર્ગમૂળમાં 3 એની સાથે 0 ગુણવામાં આવે તો શું થઈ જશે 0 એટલે કે બીજા ચલની કિંમત પણ મળશે શું 0। હવે બંને ચલની કિંમત મળી ગઈ એનો મતલબ આ માગેલ ઉકેલ ગણમાં ક્રમિક જોડ માં 0 0 તો આ થયો ઉકેલ ગણ આદેશની રીતે। ચલો હજુ આગળ એક પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 6 પ્રશ્ન નંબર 6 જેમાં 3x / 2 - 5y / 3 = - 2 અને બીજું સમીકરણ આપ્યું છે x / 3 + y / 2 = 13 / 6। ચલ આ સમીકરણને આદેશની રીતે ઉકેલ તો આ સમીકરણની અંદર અત્યાર સુધીના સમીકરણ એવા હતા કે જોવામાં સરળ હતા પરંતુ અહીં આપણે જોઈએ તો અપૂર્ણાંકો આવવાના કારણે જોવામાં સરળતા દેખાતી નથી। જ્યારે આ પરિસ્થિતિ રચાય ત્યારે આપણે શું કરીશું તો લસા લઈ અને એને સરળ સ્વરૂપમાં ફેરવીશું એટલે કે અહીં આપણને બે સમીકરણ આપેલા છે 3 by 2x minus 5 by 3y is equal to minus 2 અને બીજું આપી છે x by 3 plus y by 2 બરાબર 13 by 6। ચલ લસા બંનેની અંદર જોઈએ તો લસા કેટલો છે 3 અને 2 નો લસા કેટલો અગાઉના પ્રશ્નમાં આપણે નીકાળી ચૂક્યા છીએ તો લસા 6 લેતા લસા 6 લેતા એનો મતલબ કે 6 દરેકે દરેક પદ સાથે ગુણીશું અહીંયા ગુણીએ તો 2 તરી 6 એટલે કે 3 તરી 9x અહીંયા ગુણીએ તો 3 2 6 એટલે કે માઇનસ 10y બરાબર અહીંયા ગુણીએ તો 6 2 12 એટલે કે માઇનસ 12 આને કહીશું સમીકરણ 1। ચલો આ જ રીતે સમીકરણ 2 માં 6 ગુણીએ તો 2x + 3y બરાબર 13 આને કહીશું 2। હવે જુઓ હવે બંને સમીકરણ પૈકી કયું સમીકરણ સરળ જોવા મળે છે તો સમીકરણ 2 તો સમીકરણ 2 પરથી ચાલ x ને કરતા બનાવીએ તો x ને કરતા બનાવવા માટે x = 13 આ 3y સામે જશે એટલે માઇનસ 3y અને 2 ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં જેને આપણે શું કહીએ છીએ આદેશ। ચલો આ આદેશને સામાથી લેવામાં આવેલ છે તો સમીકરણ 2 માંથી
तो क्या मुकीशु समीकरण एक मा तो ने समीकरण एक मा मुकता एक मा मुकी तो नौ एक्स नी जगह तेर माइनस त्रण वाय बाय बे माइनस दस वाय बराबर माइनस बार चल हवे आ नौ ऊपर गुणीशु तो तेर नवा नौ तरी सत्यावीस नौ एका नौ बे अग्यार एक सौ सत्तर माइनस नौ तरी सत्यावीस वाय आ बे लसा मा लई लईशु तो माइनस वीस वाय बराबर माइनस चौबीस चल हवे सारूप आपीए तो माइनस सत्यावीस वाय माइनस वीस वाय तो माइनस सुड़तालीस वाय बराबर एक सौ सत्तर सामे जशे तो माइनस चौबीस माइनस एक सौ सत्तर एटले के माइनस सुड़तालीस वाय बराबर सरवाळो थशे माइनस चिन्ह रहेशे तो सात ने चार तेर एक चार एक सौ ने तेतालीस केटला थशे एक सौ ने तेतालीस चलो बन्ने माइनस छे तो प्लस थई जशे तो हवे सुड़तालीस सुड़तालीस वडे एक सौ तेतालीस ने भागवामां आवे तो केटला आवशे કેટલા આવશે સુડતાલીસ ગુણ્યા ત્રણ માટે કેટલા સાત કેટલા ભાગ ચાલશે સુડતાલીસ ભાગ્યા એકસો તેતાલીસ ભાગ્યા સુડતાલીસ ચલો ટ્રાય કરો તો કેટલાય ભાગ ચાલશે એકસો તેતાલીસ ભાગ્યા સુડતાલીસ એકસો તેતાલીસ ભાગ્યા સુડતાલીસ પોઈન્ટમાં તો કંઈક ભૂલ થયેલી છે કઈક ભૂલ થયેલી છે ચલો સરવાળો કરીએ તો ફરીથી એકસો ને સત્તર અને ચોવીસ સાત ને ચાર અગિયાર નો એક વંદે એક ચાર એકસો ને એકતાલીસ થાય છે બીજા અહીંયા મિસ્ટેક છે એકસો ને એકતાલીસ તો કેટલા ભાગ ચાલશે બીજા ત્રણે ચાલશે સુડતાલીસ ગુણ્યા ત્રણ સુડતાલીસ ગુણ્યા ત્રણ એકસો ને એકતાલીસ તો કેટલા ભાઈ બરાબર ત્રણ ચલો એક ચલ ની કિંમત મળી ગઈ હવે આ ચલ ની કિંમત મળી એને ક્યાં મૂકીશું સમીકરણ સોરી આદેશમાં મૂકીશું ને આદેશ કયો x બરાબર 13 માઈનસ 3y બાય 2 માં મૂકતા ચલો આમાં મૂકીએ તો 13 માઈનસ 3 ગુણ્યા y 3 બાય 2 તો 13 માઈનસ 9 બાય 2 તેર માંથી નવ જાય તો ચાર બાય બે એટલે કે બે આમ આમ ઉકેલ ગણ ઉકેલ ગણ ગણમાં ક્રમિક જોડ એમાં એક્સ પહેલા લખીશું એટલે કે એક્સ કેટલા હતા બે અને વાય ત્રણ ચલ તો આજના લેક્ચરની અંદર આપણે આદેશની રીતને લગતા કેટલાક પ્રશ્નોની આપણે પ્રેક્ટિસ કરી ચૂક્યા છીએ આવતા લેક્ચરની અંદર આપણે ઉકેલની ત્રીજી રીત લોપની રીત વિશે અભ્યાસ કરીશું.